હાય ફ્રેન્ડ્સ, તમારા બધાએ અભિનય ગીત ગાવું છે? ચાલો આપણે અભિનય ગીત ગાઈએ. ધોળા ધોળા બગલા તમે ક્યાં ચાલ્યા, અમે નદી કિનારે જઈએ જતપત માછલી પકડી લઈએ. એવા ધોળા ધોળા અમે બગલા રે છઈએ, ધોળા ધોળા હંસલા તમે ક્યાં ચાલ્યા. અમે માનસરોવર ગઈએ સાચા મોતી વીણી લઈએ, અમે માનસરોવર જઈએ સાચા મોતી વીણી લઈએ. એવા ધોળા ધોળા અમે હંસલા રે છઈએ, ધોળા ધોળા સસલા તમે ક્યાં ચાલ્યા. અમે બાગ બગીચે જઈએ કૂણો ઘાસ ખાઈ લઈએ, અમે બાગ બગીચે જઈએ કૂણો ઘાસ ખાઈ લઈએ. એવા ઢોળા ઢોળા અમે સસલા રે છઈએ, ઢોળા ઢોળા બગલા તમે ક્યાં ચાલ્યા. ઢોળા ઢોળા સસલા તમે ક્યાં ચાલ્યા, ઢોળા ઢોળા હંસલા તમે ક્યાં ચાલ્યા. બાળકો, આ ગીતમાં આપણે ઢોળા ઢોળા સસલા જોયા, ઢોળા ઢોળા બગલા જોયા અને ઢોળા ઢોળા હંસલાને જોયા. તો તમે બધા કાગડાભાઈને તો ઓળખો છો ને? ઓળખો છો ને? કાગડાભાઈ કેવો અવાજ કરે? કા કા કા. તો આજે હું તમને હંસ અને કાગડાની વાર્તા કહેવાની છું. ચાલો તો આપણે વાર્તા સાંભળીએ. પીપડાનું એક મોટું ઝાડ હતું. આ ઝાડ ઉપર હંસનું જોડું રહે. પીપળાના ઝાડ પર બીજા બધા ઘણા બધા પંખીઓ રહે અને આ બધા પંખીઓ સાથે હંસને ખૂબ સારી મિત્રતા. હંસ તો આ બધા પંખીઓને હોંશે હોંશે કામ કરી આપે. હવે એક દિવસ આ પીપળાના ઝાડ ઉપર કાગડો રહેવા માટે આવ્યો. કાગડાને જોઈને હંસીએ હંસને કહ્યું, તમે આ કાગડાથી ચેતીને રહેજો, એની સાથે મિત્રતા કરાય નહીં. એટલે હંસ તો હસતો હસતો બોલવા લાગ્યો, અરે હંસી, તું તો સાવ ડરપોક છે. આમ કહીને હંસે તો હંસીની વાત તારી નાખી. હંસી બોલી, સારું, હવે તમને જે ઠીક લાગે તે તમે કરો. મારે તમારી સાથે રગજીક કરવી નથી, મારી પાસે તો સમય જ નથી, હજી તો મારે ઘણા બધા કામ કરવાના બાકી છે. આમ કહી હંસી ઉડી ગઈ. જેવી હંસી ઉડી ગઈ તેવો હંસ પહોંચ્યો કાગડા પાસે. હંસે કહ્યું, કાગડાભાઈ, તમે અહીં નવા રહેવા આવ્યા છો? તો તમને કંઈ જોઈતું હોય તો મને કહેશો, હું તમને તરત જ લાવી આપીશ. આમ હંસે તો કાગડા સાથે દોસ્તી કરી. બંને જણા પાકા દોસ્ત બની ગયા. આ જોઈને હંસીએ ફરીથી હંસને કહ્યું, હંસ, દોસ્તી તો બરાબરીવાળા સાથે જ થાય. તમે ક્યાં ને કાગડો ક્યાં? તમે મોટીનો ઉછાળો ચડનારો તો કાગડો એઠું ખાનારો. તમે કેવા રૂપારા ને કાગડો તો સાવ કદરૂપો. તમે ઢોળા ઢોળા દૂધ જેવા ને કાગડો કાળો કાળો મેસ. વળી તમને શાંતિ ગમે અને કાગડાને તો હંમેશા કરકરાટ. હંસે વળી હંસીને કહ્યું, જેવો સંગ એવો રંગ. કાગડો મારા સંગમાં આવશે તો તેનો સ્વભાવ ધીરે ધીરે સુધરી જશે અને એમે આપણે બધાના ગુણોને જોવા જોઈએ, કોઈના દોષને જોવા જોઈએ નહીં. હંસીએ કહ્યું, ઓ મારા હંસરાણા, મને કહો જોઈએ કાગડામાં એવો કયો સારો ગુણ છે, મને બતાવો. હંસ બોલ્યો, કેમ નહીં,
કોયલે ના ઈંડા છાની માની આવીને કાગડાના માળામાં મૂકી જાય છે. છતાં એ કાગડી એને સેવે જ છે ને. બચ્ચા થયા પછી એ કાગડો કેવું ધ્યાન રાખે છે, કોઈ બચ્ચાની નજીક પણ ફરકે કે તરત જ કાગડો કા કા કરી મૂકે, ચાંચ મારવા માટે ધસી પડે અને એને ભગાડીને જ જંપે. પછી તો હંસ અને કાગડાની દોસ્તી જામતી જ ગઈ. દરરોજ બંને જણા મીઠી મીઠી વાતો કરે. કાગડો અને હંસ સાથે હરે ફરે, ખાય પીએ અને ખૂબ જ મજા કરે, મજા કરે, મજા કરે. હવે એક દિવસ હંસ રાણા તો ડાળ પર બેઠેલા હતા. ઉનાળાના દિવસો હતા, બપોરનો સમય હતો, ખૂબ જ ગરમી લાગતી હતી, ગરમ ગરમ લૂ વરસતી હતી. એવામાં એક થાક્યો પાક્યો મુસાફર આવી ચડ્યો. એણે પીપળાનું ઝાડ જોયું અને પીપળાનું ઝાડ જોતાં જ એને હાસ થઈ. આ મુસાફર તો પરસેવે રેબજેબ હતો. પીપળાના સીતળ છાંયડા નીચે તેણે હાથનું ઓસેકું કર્યું અને સૂઈ ગયો. થોડી વારમાં તો એને સરસ મજાની ઊંઘ આવી ગઈ. આકાશમાં સુરત દાદા ખૂબ જ તપી રહ્યા હતા. હવે આ સુરત દાદા જેમ જેમ ખસતા ગયા તેમ તેમ પીપળા નીચેનો છાંયડો પણ ખસતો ગયો. હવે હંસનું ધ્યાન એ તરફ નીચે ગયું. એણે નીચે જોયું તો છાંયડો ખસી ગયેલો હતો. મુસાફરના ચહેરા પર તડકો આવતો હતો. હંસે તો તરત જ પોતાની બંને પાંખો પહોળી કરી અને મુસાફરના ચહેરા પર છાંયડો કરી દીધો. થોડા સમય પછી મુસાફર જાગ્યો. બે હાથ ઊંચા કરી એને તો આરસ મળી અને પછી એક મોટું બગાસું ખાવા લાગ્યો. મુસાફરે જેવું મોટું બગાસું ખાધું તેવું જ હંસની બાજુમાં બેઠેલો કાગડો તરત જ મુસાફરના મોં પર તપ દઈને ચરક્યો. પછી ઉડીને દૂરની ડાળી ઉપર બેસી ગયો. મુસાફરે ઉપર જોયું તો પાંખો પહોળી કરીને હંસને બેઠેલો જોયો. મુસાફરને મનમાં થયું કે આ હંસ જ મારી ઉપર ચરક્યો છે. એટલે મુસાફરને તો ખૂબ જ ગુસ્સો આવ્યો. એણે પોતાના હાથમાં એક પથ્થર લીધો અને ટાંકીને હંસને માર્યો. પથ્થર વાગવાથી હંસ તો ઘાયલ થઈ ગયો અને ધીમે રહીને ઝાડ નીચે પડ્યો. દૂર દારી પર જઈને બેઠેલો કાગડો આ જોઈને કા 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 કરતો ઉડી ગયો. જોઈને બાળકો, આ વાર્તામાં હંસે તેની પત્ની હંસીની વાત માની નહીં અને તેની વાતે હસી કાઢી અને કાગડાભાઈ સાથે દોસ્તી કરી. કાગડાભાઈ સાથે દોસ્તી કરી અને તેમને શું થવું પડ્યું, ઘાયલ થવું પડ્યું. તો બાળકો, આપણા ઘરમાં પણ આપણા મોટા વડીલ આપણને કોઈક વાર કોઈ વાત કહે તો આપણે તેની વાત માનવી જોઈએ. તેઓ હંમેશા આપણું ભલું જ ઈચ્છતા હોય છે. બાય.